તેને કરવી હતી છેદરપિંડી અજમાવ્યો અનોખો રસ્તો અને સફળ થયો ખેલમાં જે શખ્સને તમે ફોટોગ્રાફ્સમાં જોઈ રહ્યા છો તેને રૂપિયા કમાવા માટે એક અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો તેને લોકોને તેમના શહેરથી દૂર લઈ જઈ ઠગાઈ કરી જેમાં ઠગનાર પોતે પણ એક તબક્કે વિચારતા થઈ ગયા હતા આ આખાઈ ખેલની શરૂઆત અમદાવાદમાં થઈ હતી વિજય યુનફ મહેન્દ્રએ અમદાવાદ શહેરના કેટલાક ફોટોગ્રાફરનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને તેમણે સુરત શહેરમાં વિડિયોગ્રાફી કરવાનું મોટું કામ હોવાનું જણાવ્યું હતું જેમાં શરદભાઈ નામના એક વ્યક્તિ એ હા પાડી હતી અને આ કામ કરવા માટે તૈયાર થયા હતા જેના બદલામાં સારા રૂપિયા છે તેવો વાયદો વિજય તરફથી કરવામાં આવ્યો હતો વિજયે ફોટોગ્રાફર શરદભાઈને એડવાન્સમાં બે રૂપિયા પણ ચૂકવ્યા હતા જેથી ફોટોગ્રાફર ઉપર ભરોસો રહી જાય ત્યારબાદ વિજય આ ફોટોગ્રાફરને લઈ ટ્રેન મારફતે સુરત આવ્યો હતો જ્યાં તેઓ સુરત સિનેમા રોડ પર આવેલી ઓસ્ટ્રેલિયા હોટલમાં રોકાયા હતા દરમિયાન ફોટોગ્રાફર હોટલના રૂમ નંબર છસો ચૌદમાં રોકાયો હતો જ્યાં તેને આરામ કરવાનું વિજયે જણાવ્યું હતું જો કે જ્યારે શરદભાઈની આંખ ખુલી તો તેમના ફોટોગ્રાફ્સ પાડવાના મશીનો ઇન્સ્ટ્રુમેન્ટ ફોટો કેમેરા વિડિયો કેમેરા લેન્સ ચાર્જર સહિતના રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ ગુમ થઈ ગયો હતો ઘટનાની જાણ થતા શરદભાઈએ મૈધલપુરા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી પોલીસ પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે વિજયે સુરત સ્ટેશન નજીક આવતા ચા મંગાવી હતી જેમાં કોઈ કેફી પદાર્થ નાખી દીધો હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે શરદભાઈને ગેંગ ચડી ગયું હતું જેનો ફાયદો ઉઠાવી વિજય તેમના સામાન સાથે ફરાર થઈ ગયો હતો જો કે સદરસીબે હોટલમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં વિજયનો ચહેરો કેદ થઈ ગયો હતો ફોટોગ્રાફર્સના આધારે વિજયની શોધખોળ શરૂ કરી છે જોકે મહત્વની વાત એ છે કે માત્ર ફોન પર જ ઓર્ડર લઈ અમદાવાદ થી સુરત સુધી ફોટોગ્રાફી કરવા માટે આવનાર વ્યક્તિએ એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે તે ક્યાં અને કોની સાથે જઈ રહ્યો છે અને તે વ્યક્તિ કોના રેફરન્સથી આવ્યો છે કે આ મામલે ત્યારે સત્ય બહાર આવશે જ્યારે પોલીસ કાર્યવાહીમાં વિજય અથવા તો શરદભાઈ સુધી પહોંચાનાર વ્યક્તિની જાણ થઈ શકે છે